વેલકમ ટુ રેખા રાજ્યગુરુ એજ કિચન. તો ફ્રેન્ડ્સ, મારી નવી નવી રેસિપીના વિડીયોઝ જોવા માટે તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ ટચ કરી દેજો, તાકી મારા નવા નવા વિડીયો આવે તે તમને પહેલાં મળી જાય તેનું નોટિફિકેશન. તો ચાલો આપણે હવે તલ સાકરીની રેસીપી જોઈએ. તો આજે આપણે બનાવશું તલ સાકરી. એની માટે લીધા છે તલ, દેશી ગોળ જોઈએ પ્રમાણે એડ કરવાનો, અને ઘી જે આપણે થોડું જ યુઝ કરશું, એક બે ચમચી જેટલું જ આપણે યુઝ કરશું ઘી. તો ગેસ ઉપર રાખી દીધી છે કડાઈ, અને પહેલાં આપણે તલ શેકવાનું, તલ શેકશું. ધીમા ગેસે આપણે શેકવાના. તો આપણા તલ શેકાવા આવ્યા છે, તલ ફૂટે છે ત્યાં સુધી શેકવાના. ફૂટી જાય બધા તલ. તો આપણા તલ શેકાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું. તો હવે આપણે ગોળ એડ કરશું આ કઢાઈમાં. તો ગોળ એડ કરી દીધો છે. અને બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને પછી હલાવવાનું કન્ટિન્યુ બે મિનિટ જેટલું. પછી આ રીતનું જે થઈ જાય છે ત્યાં સુધી. હવે આપણે ગેસને બંધ કરી દીધો છે. જો વધારે પાઈ આવી જાય ગોળની તો આપણી તલ સાકરી કડક થઈ જાય, એટલા માટે આ રીતની જ રાખવાની. ને પછી આપણે આ બધું મિક્સ કરી લેશું. આપણે આને મિક્સ કરી દઈશું, મિક્સ સરખી કરી, અને પછી એમાં આપણે એક પ્લેટમાં તેલ લગાવશું, જેથી કરીને તે આપણે આમાં તલ સાકરી જે એડ કરીએ તે નીચે ચોટે નહીં, એટલા માટે. હવે જે તેલ લગાવેલી પ્લેટ છે એમાં આપણે કાઢી લેશું. તો આપણી તલ સાકરી રેડી છે. ચમચાના મદદથી પ્લેટમાં આ રીતના પથળી દેવાની, અને હવે બની અને રેડી છે આપણી તલ સાકરી. મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને તમે પણ બનાવજો. તો હવે આપણે એને સર્વ કરશું પ્લેટમાં. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ સોફ્ટ તલ સાકરી બની અને રેડી છે.